પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખરેડિયા ગામના ખેડૂતના જમીનના પ્રશ્ન મામલે આજે પંચમહાલ જિલ્લાના પૂર્વ સાંસદ પ્રભાસિંહ ચૌહાણ દ્વારા શહેરા ખાતે મામલતદાર અને શહેરા પોલીસ મથક ખાતે આવીને ખેડૂતના પ્રશ્નને લઈને ખેડૂતના સમર્થનમાં રજૂઆત કરી હતી. જવાબદાર અધિકારીએ પણ તેમની રજૂઆતને સાંભળવામાં આવી હતી. પંચમહાલ તાલુકાના ખરેડિયા ગામના ખેડૂત ખાતેદાર જેમની બાપદાદાની જમીન વર્ષો પહેલા ખેડતા હતા, ત્યારબાદ નજીકના ગામના એક પોલીસ અધિકારી રાકેશ ભરવાડ દ્વારા ખોટી રીતે દસ્તાવેજ કરી જમીન પડાવી લેવાની પેરવી કરી હતી, જેને લઈને કોર્ટમાં કેસ ચાલ્યો અને ખેડૂત હીરાભાઈ પરમારના સમર્થનમાં ચુકાદો આપવામાં આવ્યો કે જમીન તેમના સ્વતંત્ર માલિકીની છે. હીરાભાઈનું જણાવવું છે કે 2020માં પોલીસ અધિકારી રાકેશ ભરવાડે ખોટી અરજી પોલીસ મથકમાં આપવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જમીન ખેડવા ગયા ત્યારે હુમલો કરવામાં આવ્યો, એ લોકો આવ્યા નથી, અમે ઝઘડો કર્યો નથી. સામાન્ય અરજી હોવા છતાં પોલીસવાળા ઘરમાં ઘૂસી જાય છે, પોલીસ ઘરમાં આવીને ધાક ધમકી આપે છે. આ મામલે એસપી અને ડીવાયએસપીને પણ રજૂઆત કરવામાં આવી છે. હીરાભાઈએ આક્ષેપ કર્યો હતો ત્યારે આ મામલાની યોગ્ય તપાસ કરવી જોઈએ. જો આ મામલે મામલતદાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે તમે અરજી આપો તો તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એની સંયુક્ત જમીન છે, એ જમીન પીઆઈ ભરવાડ હાલ બરોડા છે, એમણે વેચાણ લીધી. પણ સંયુક્ત કુટુંબની જમીન જ્યારે વેચાણ લેતા હોય તો જેટલા નામો નક્કલમાં ચાલતા હોય બધાની સહી હોય તો જ એનો દસ્તાવેજ થાય. પણ ખોટો દસ્તાવેજ કરી જમીન લીધી, જમીન હજુ ખેડવા આવ્યા નથી, ખાલી પોલીસ સ્ટેશને એમણે અરજી કરી છે. વારંવાર પોલીસ હેરાન કરે છે, એટલા માટે આવું પડ્યું. મામલતદાર પાસે ગયા, મામલતદારે બહુ સરસ જવાબ આપ્યો છે. અમની માગણી મુજબની એક કેસ ચલાવશે અને પછી એનું નિર્ણય કરશે. ખરેખર માલિક આ ખેડૂતો છે, ભરવાડ નથી, એ રક્કડ ઉપરથી જોઈ લીધી છે. જૂની સાલમાં ભરવાડા ખોટી રીતે દસ્તાવેજ કરી લીધેલો અમારા કુટુંબીઓ પાસેથી. એ દસ્તાવેજ અમે કોર્ટમાં કેસ ચાલ્યો, શહેરા કોર્ટમાં 2002માં મૂક્યો, 2004માં અમે જીતી ગયા અને કોર્ટે અમને હુકમ આપી દીધો કે જમીન અમારી સ્વતંત્ર માલિકીની છે. તે એની અસર પાડવા માટે અમે મામલતદાર કચેરીમાં જે અસલ હુકમ આવ્યો એની અસર આ લોકોએ હાથ બારમાં હાલી ના અને અત્યારે ભરવાડનું નામ અંદર ચાલુ રાખ્યું. જમીન જે વખતથી બાપદાદાઓની છે ત્યારથી અત્યાર સુધી અમે ખેડીએ છીએ, એ લોકોનો કોઈ પ્રવેશ નથી. અને અત્યારે 2020માં એણે ખોટી અરજી આપી પોલીસ સ્ટેશનમાં કે અમે જમીન અમારી ખેડવા ગયા હતા, આ લોકોએ હુમલો કર્યો. હવે અમે તો એ લોકો આવ્યા નથી, અમે કોઈ ઝઘડો કર્યો નથી, એટલે શહેરા પોલીસ આવીને અમને એકદમ એક હવે સામાન્ય અરજી હશે તો રાતના 4 વાગ્યા પછી 5-6 વાગ્યા આવે, એક સાથે 4-4 5-5 6-6 પોલીસ વાળા આવે અને સીધા ઘર અમે ઘૂસી જાય અને બૈરો છોકરો ઘેર હોય તો દાગદમ પીઓ આપી ને પછી પાછા જતા રહે, પાછા અઠવાડિયું થાય તો ફરી આવે. આવ્યો બધો રાસ્તા તો એટલે અમે આપણે એસપી સાહેબને ફરિયાદ કરી, એસપી સાહેબને અમને આશ્વાસન આપ્યું કે હવેથી તમને હેરાન નહીં કરે, તમે જો એટલે અમે આવતા રહ્યા. ત્યાર પછી પાછો 15 દાડા પછી ફરી આ લોકોએ ચાલુ કર્યું. ત્યાર પછી અમને પાછા અમારી અરજીના જવાબ માટે ગોધરા ડીવાયએસપી સાહેબે બોલાવ્યા, અમે ડીવાયએસપી સાહેબ પાસે ગયા તો ડીવાયએસપી સાહેબે અમને આશ્વાસન આપ્યું કે હવે હેરાન નહીં કરે, એટલે અમે પાછા આવતા રહ્યા અને અમારા ઉપરછલા જવાબ લઈ લીધા, જો કે હજી હકીકત સાચી હતી એ રીતે જવાબ ના લીધા અમારે. અને પછી પાછી શહેરા પોલીસનો ત્રાસ ચાલુ થઈ ગયો. પરમ દિવસે ફરી પાછી પોલીસ આવી કે ભાઈ તમારે આવવું જ પડશે ને જમીન આપવા જ પડશે. અમે કીધું પણ અમારે તમે જો હામી પાર્ટીની અરજી હોય તો એ અરજીની તપાસ કરો કે કોણ ખેડવા આવ્યું, કોનું ટ્રેક્ટર આવ્યું અને કોણે જોયું અને કોણે હુમલો કરીને મારવા ગયા, આ બધું તપાસ કરો તો અમે એકની આખા ઘરનોના જમીન આપવા માટે તૈયાર છીએ. પણ એ પોલીસ કરવા તૈયાર નથી. 5-5 6-6 વખત પોલીસની ગાડી અમારે ઘેર આવીને ગરમ ઘૂસે, પણ અહીંથી ખાલી 200 મીટર દૂર ખેતર રહેતા હોય જઈને પોલીસને જોવાનો ટાઈમ નથી મળતો. અને ખાલી અમને આ એક તરફી રાજકારણને લીધે, જેમ કે પેલો પીઆઈ છે અહીંયા આગળ, એ ભરવાડ છે અહીંયા આગળ, જે કે ભરવાડ સાહેબે અમને વધારે પરેશાન કરે છે. પછી મામલતદાર તે ભરવાડ છે, પણ આજે જો કે ભરવાડ સાહેબે અમને સારો જવાબ આપ્યો કે ભાઈ તમારું કામ થઈ જશે, મારે જાણ બારમાં છે એટલે હવે તમે ફરી અરજી આપો તો તમારું કામ થઈ જશે, એવું અમને આશ્વાસન આપ્યું. સિરાજ જરગાલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પંચમહાલ.